ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું પ્રવીણ પટેલ ધોરણ અગિયાર બાયોલોજી વિષયમાં આપનું સ્વાગત કરું છું આપણે પ્રકરણ ચાર સૃષ્ટિ વિશે ભણી રહ્યા છીએ અત્યાર સુધી આપણે જુદા જુદા સમુદાયની માહિતી મેળવી ચૂક્યા છીએ ગયા પિરિયડની અંદર આપણે સમુદાય મૃદુકાય અને સુરત એની ચર્ચા કરેલી છે ભાગ સાતની અંદર આજે આપણે આગળના સમુદાયોની ચર્ચા કરીશું તો સમુદાય સામી મેરુદંડી એના વિશે આપણે આ જે માહિતી અહીંયા આગળ લઈશું તો સમુદાય છે સામી મેરુદંડી હવે આ શબ્દ જે છે એનો અર્થ જ એવો થાય છે કે મેરુદંડ જે છે અહીંયા આગળ સંપૂર્ણપણે વિકસિત થતો નથી પરંતુ મેરુદંડનો વિકાસ શરૂ થવાની શરૂઆત જે કહેવાય મેરુદંડ બનવાની શરૂઆત જે છે એ આ પ્રાણીઓના ગર્ભ વિકાસની અંદર જોવા મળતી હતી બરાબર તો ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળતી હતી પરંતુ જ્યારે ગર્ભનો પૂર્ણપણે વિકાસ થઈ જતો ત્યારે એનો મેરુદંડ જે છે એનો નાશ થઈ જતો એટલે કે શરૂઆતના સમયમાં અહીંયા આગળ સામી મેરુદંડીને શરૂઆતના સમયમાં મેરુદંડીના ઉપસમુદાયમાં મૂકેલો હતો પરંતુ હમણાં તેને અલગ સમુદાય તરીકે અસ્તિત્વમાં અમેરુદંડી તરીકે જ ઉલ્લેખવામાં આવેલું છે કેમ તો ગર્ભ વિકાસ દરમિયાન જ મેરુદંડની હાજરી હોય મિત્રો શું તમારે વિશેષતા ગર્ભવિકાસ દરમિયાન જ એટલે અહીંયા આગળ આપણે લખીએ છીએ ગર્ભા અવસ્થામાં જ મેરુદંડ જોવા મળતો મેરુદંડ જોવા મળે છે જોવા મળે છે પરંતુ જ્યારે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી લે ત્યારે પ્રાણીઓની અંદર મેરુદંડ હોતો નથી એટલે અહીંયા આગળ લખીએ પૂખતા અવસ્થામાં પૂખતા અવસ્થામાં મેરુદંડ ગેરહાજર હોય છે પૂખતા અવસ્થામાં મેરુદંડ ગેરહાજર હોય છે તો એના કારણે આપણે એને અમેરુદંડીમાં પણ સમાવે મતલબ મેરુદંડી અને અમેરુદંડી એની વચ્ચેની જોડતી કડી એવું આપણે કહી શકીએ ખ્યાલ આવી ગયો મિત્રો હં શરૂઆતમાં એને ક્યાં મૂકેલો હતો તો શરૂઆતની અંદર મેરુદંડીના ઉપસમુદાયમાં મૂકેલો હતો પરંતુ અત્યારે હાલ આધુનિક વિજ્ઞાન પ્રમાણે એને અમેરૂદંડીમાં મૂકેલો છે તો તમારે આ વસ્તુ જે છે એ માર્ક કરવાની છે કે પહેલાં મેરુદંડીના ઉપસમુદાયમાં હતો પણ અત્યારે એને અમેરૂદંડીમાં મૂકવામાં આવેલો છે હવે આપણે બધા જ સમુદાયોમાં જેમ જોઈએ છે એમ સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ એ છે આયોજન સ્તરની શેની વાત કરીએ છે તો આયોજન સ્તરની તો આયોજન સ્તરની વાત જે છે આપણે પહેલાં કરી લઈએ તો દરેક પ્રાણીઓ જે છે એમાં અંગતંત્ર સ્તરીય આયોજન તો આમાં પણ અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે ત્યાર પછી ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠીય અને દ્વિપાશ્વ દ્વિપાશ્વિતિવાળા પ્રાણીઓ છે તો આ મુદ્દો જે છે એ મિત્રો આપણે આયોજન સ્તર જે છે એની અંદર લખી શકીએ છીએ તો આપણે અગાઉના જે લેક્ચર સમજાયેલા છે એની અંદર આપણે આયોજન સ્તર એવો મુદ્દો બનાવ્યો છે તમે પણ તમારા નોટબુકની અંદર જ્યારે લખો ત્યારે એનું આયોજન જે છે એ આ રીતે અલગ કરીને આ બે મુદ્દા એમાં લખવાના છે આયોજન સ્તર પછી આપણે શું કરીએ છીએ મિત્રો તો એની વસવાટની વાત કરીએ છીએ શેની વાત કરીએ છીએ એમના વસવાટની વાત કરીએ છીએ તો સામાન્ય રીતે વસવાટ તો અહીંયા આગળ પ્રાણીઓ દરિયાઈ જ હોય છે કેવા હોય છે દરિયાઈ પ્રાણીઓ જ હોય છે એટલે કે ખારા પાણીમાં જોવા મળે અને કૃમિ જેવા નાના સમૂહ બનાવે છે મતલબ કે સમૂહ સામુદાયિક રીતે જીવન ગાળવાનું પસંદ કરતા હોય છે તો આ બે મુદ્દા જે છે એને આપણે વસવાટની અંદર સમાવી લેવાના છે વસવાટ તો આ પ્રમાણે એનું વસવાટ હોય છે હવે આપણે જોઈએ તો દેહરચના તો દેહ રચનાના મુદ્દાની અંદર આ મુદ્દાનો સમાવેશ થશે તો તમે આકૃતિ નીચે જોઈ શકો છો કેવું છે આમ કરમિયા જેવું લાગે પણ આ આકૃતિમાં તમે જોશો તો તમને અહીંયા આગળ સ્પષ્ટપણે મિત્રો સ્પષ્ટપણે તમે નળાકાર શરીર દેખાય છે પૂછ એની અંદર પૂંછડીની હાજરી હોય છે પરંતુ નળાકાર દેહ ધરાવે છે એના ઉપરના ટોચે જુઓ આકૃતિમાં બતાવું છું એમ ઉપરના ટોચે તમને શીર્ષ સ્પષ્ટપણે જોવા મળે છે બાકીનો દેહ જે છે એ નળા કાર્ય હોય છે તો નળા કાર્ય દેહ ધરાવનારા પ્રાણીઓ છે આ કેવા છે નળા દેહ ધરાવનારા પ્રાણીઓ છે બરાબર તો આ રીતે આકૃતિ જોઈ અને આપણને ખ્યાલ આવી શકે તો આ પ્રાણીઓ જે છે એની વિશેષતા શું છે તો તેમના શરીર નળાકાર હોય છે તેમના શરીરના અગ્ર ભાગે શુંડ સૂંડ એટલે શું તો શીર્ષ જે કહેવાય આપણે આ શીર્ષ બતાવેલું છે એને શુંડ કહીશું ત્યાર પછી ગ્રીવા જેવો ભાગ તો તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા આગળ હું તમને બ્લૂ કલરથી માર્ક કરું છું જે વિસ્તાર એ એની ગ્રીવા કહેવાય જોઈ લેજો આ બ્લૂ કલરથી જે વિસ્તાર બતાવું છું એ ગ્રીવા છે ત્યાર પછી જે રેડ કલરથી માર્ક કરીએ છે એ શીર્ષ છે ખ્યાલ આવી ગયો તો શીર્ષ અને આ બ્લુ કલરથી માર્ક કરેલો વિસ્તાર જે છે તમે જોઈ શકો છો આપણે અહીંયા આગળ બતાવીએ તમને તો આ એની ગ્રીવા કહેવાય ગ્રીવા એટલે ગરદન તો આ પ્રાણીઓની અંદર ગરદન પણ તમને સ્પષ્ટ જોવા મળે છે તો પ્રાણીઓની અંદર તમે જોશો તો વિશેષ કરીને ગ્રીવાની હાજરી તમને જોવા મળશે મિત્રો અને લાંબુ ધડ એટલે કે બાકીનું શરીર મતલબ આ પ્રાણીના દેહની રચનામાં આ બે વિશેષતાઓ ખાસ કહી શકાય એ સિવાય આપણે જે વાત કરીએ છીએ પાચન તો બંને છેડે ખુલ્લું હશે બરાબર હવે પરિવહન તંત્રની વાત અહીંયા આપી છે તો ખુલ્લા પ્રકારનું પરિવહન તમને પ્રશ્ન થાય કે આપણે સુરત વચ્ચીમાં વાત ના કરી કારણ કે સુરત વચ્ચેમાં એક આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એની અંદર જલવાહક તંત્ર એક વિશેષ આવેલું હોય છે જેને કારણે એમાં પરિવહન તંત્રની જરૂરિયાત ઊભી થતી નથી મિત્રો તો પરિવહન તંત્ર જે છે એ કોની અંદર જોવા મળે છે તો પરિવહન તંત્ર એ ખુલ્લા પ્રકારનું અને જેની અંદર વિશેષ કરીને પાચનતંત્ર અલગથી અસ્તિત્વ ધરાવતું એને હોય તો ખુલ્લા પ્રકારનું છે એનો મતલબ કે હૃદય નથી રુધિરવાહિનીઓ ધમની શીરા વગેરે કંઈ જ નથી શ્વસનની વાત કરીએ તો આ દરિયાઈ છે માટે શ્વસન માત્રને માત્ર ઝાલરો દ્વારા જ થતું હશે તો શ્વસન માત્ર ઝાલરો વડે થતું હોય છે શુંડ ગ્રંથિ વેરી મોસ્ટ આઈએમપી મુદ્દો કહેવાય મિત્રો આ રહ્યો શુંડ ગ્રંથિ એ ઉત્સર્જન અંગ તરીકે વર્તે છે તો નીટ માટે આ અગત્યનો યાદ રાખવાનો છે મુદ્દો તો સામી અંદર માટે કામ કરે છે તો ઉત્સર્જન અંગ તરીકે કાર્ય કરે છે તો આ જે બધા મુદ્દા છે મિત્રો જે મેં અહીંયા આગળ તમને કેસરી કલરની અંદર બતાવેલા છે આ બધા મુદ્દા એને આપણે કહીશું દેહરચના શું કહીશું દેહ રચના અગાઉના આપણે જે બધા ભણ્યા છે એપિસોડમાં એમાં આપણે લખીને કાગળમાં સમજાવતા હતા પણ અહીંયા આગળ લખ્યા કરતા આકૃતિ દર્શાવવાની મજા આવે એટલે આપણે આ થોડું બદલ્યું છે તો રચનામાં આ બધા મુદ્દા તમે લખી શકો છો ત્યાર પછી છેલ્લો મુદ્દો જે છે એ છે પ્રજનનનો તો પ્રજનનની વાત આપણે કરીએ તો એમાં લિંગ બે જોવા મળે એટલે નર અને માદા પ્રાણી અલગ જોવા મળે છે એટલે કે એક પ્રાણી એક જ પ્રકારના કોષો ઉત્પન્ન કરે છે હવે નર અને માદા એ બંને ફલનની ક્રિયા કરે છે તો એ ફલન બાહ્ય ફલન હોય છે શરીરની બહાર શુક્રકોષો અને અંકોષો બંનેનું સંમેલન થતું હોય એવું જોવા મળે છે અને શરીરની બહાર જ ઈંડા બને છે અને આ ઈંડા જે છે એનો પરોક્ષ ગર્ભ વિકાસ તમને જોવા મળે છે તો આ જે મુદ્દા છે મિત્રો આ બે મુદ્દા એને આપણે પ્રજનનના મુદ્દા તરીકે ઓળખીશું તો આ પ્રમાણે આપણે આ સમુદાયમાં જેમ આગળના સમુદાય ભણ્યા છીએ એ પ્રમાણે આયોજન સ્તર તેનો વસવાટ તેની દેહરચના અને પ્રજનન દેહ રચનાની અંદર વિશેષ કરીને આ બે મુદ્દાઓ જે છે જેની આપણે વાત કરી છે કે એક તો શુંડ ગ્રીવા અને લાંબુ ધડ ધરાવે બરોબર અને સુંડ ગ્રંથિ એ થોડી વિશેષ રચનાઓમાં કહી શકાય મિત્રો ખ્યાલ આવે છે એના ઉદાહરણની જ્યારે વાત કરીએ છીએ તો ઉદાહરણ એ આપણે જોઈએ તો બાલાનો ગ્લોસસ બાલાનો ગ્લોસસ અને સેક્કોગ્લોસસ ટુમાં ગ્લોસસ શબ્દ આવે એટલે આપણે સામી મેરુદંડી એવું યાદ રાખવાનું અહીં તમને જે આકૃતિ આપી છે એ બાલાનો ગ્લોસસની આકૃતિ આપેલી છે ખ્યાલ આવી ગયો મિત્રો તમને તો અહીંયા આગળ સામી મેરુદંડીમાં એટલું બધું ડીપમાં ડિટેલમાં કશું આપેલું નથી એટલે ચિંતા કરવાની બહુ જરૂર નથી ખ્યાલ આવી ગયો તો બરોબર એકવાર નજર મારી લેજો તો હવે આપણે સામી મેરુદંડી પછી મેરુદંડી સમુદાયની વાત કરીશું તો મેરુદંડી સમુદાય કોને કહેવાય તો જે સમુદાયના પ્રાણીઓમાં એટલે કે આ રીતે આપણે વિચારી શકીએ જેમાં મેરુદંડ નામની રચના મેરુદંડ રચના આજીવન જોવા મળતી હોય મતલબ કે પુખ્ત પ્રાણીમાં પણ જોવા મળતી હોય પણ જોવા મળતી હોય તેને આપણે શું કહીશું મેરુદંડી પ્રાણીઓ કહીશું જેમાં મેરુદંડીય રચના પુખ્ત પ્રાણીમાં પણ જોવા મળે એને શું કહેવાય મેરુદંડી કહેવાય તો મેરુદંડી સમુદાયમાં મેરુદંડની હાજરી એ મહત્વનું લક્ષણ છે તો આ પ્રાણીઓને મૂળભૂત મેરુદંડી તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો અહીંયા આગળ પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડની હાજરીથી ઓળખવામાં આવે જો મેરુદંડ હોય તો પૃષ્ઠ બાજુએ જ હોય એ ભવિષ્યમાં ચેતારજ્જુને રક્ષણ આપવા માટેની કરોડ સ્તંભ જેવી રચનામાં પણ ફેરવાઈ જાય તો પૃષ્ઠ બાજુએ પોલા ચેતારજ્જુ અને કંઠનાલીએ ઝાલરપાટો દ્વારા પણ તેમને આગળ વર્ગીકરણ કરી શકાતું હોય છે તો આ રીતે મેરુદંડી સમુદાય જે છે એને આપણે વર્ગીકૃત હમણાં કરીને બતાવીએ છે સામાન્ય લક્ષણો દરેક મેરુદંડીમાં કયા કયા હશે તો આયોજન સ્તરની વાત અહીંયા કરી છે દ્વિપાશ્વિત અને ત્રણ ગર્ભસ્તરવાળા પ્રાણીઓ જોવા મળે છે આ આયોજન સ્તર જે બધા જ મેરુદંડીને હવે પછી લાગુ કરી દેવાનું હવે કદાચ આપણે ન ભણાઈએ તો પણ આ લાગુ પાડી દેજો બીજું વિશેષ લક્ષણ આ છે મિત્રો કે દરેક મેરુદંડી પ્રાણીઓમાં પૂછડાની હાજરી હોય છે માણસ સિવાય માણસમાં એનો લોપ થઈ ગયો છે તો પશ્વ ગુદા પૂચ્છની હાજરી અને શરીરમાં હૃદય અને રુધિરવાહિનીઓ એટલે કે બંધ પરિવહન તંત્રો ધરાવતા હોય છે તો મેરુદંડીનું આ કોમન જે લક્ષણ છે એ હવે પછીના જે આપણે સમુદાયો ભણીશું મેરુદંડીની અંદર આગળ જે ઉપસમુદાય વર્ગ પ્રવર્ગ ભણીશું એની અંદર આ તમારે કોમન લક્ષણ સમજવાનું છે તો આપણે અહીં એક આકૃતિ પણ બતાવી છે મેં તમને આગળના અગાઉના એપિસોડમાં મેરુદંડ વિશે સમજાવ્યું ત્યારે આ દોરીને પણ સમજાયું હતું બરાબર હવે અહીંયા આગળ હું કલર કરીને બધા ભાગો થોડા અલગ કરવાનો પ્રયત્ન કરી બતાવું છું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો જે ભાગ હું લીલા રંગથી માર્ક કરું છું એ ભાગ ચેતા રજ્જુનો છે જે ચેતાતંત્રનો એક ભાગ કહી શકાય આ લીલા રંગથી માર્ક કર્યો મેં એ ભાગ ચેતા રજુ તરીકે આપણે ઓળખીશું આ રીતે દેખાય છે તમને લીલા રંગનો ભાગ ઓકે આ ચેતારજ્જુ છે પણ જે ભાગ હું અહીંયા આગળ લાલ રંગથી અંકિત કરું છું એ મેરુદંડ છે તો આ લાલ રંગવાળો જે દંડ છે એ મેરુદંડ છે તમને સ્પષ્ટ દેખાશે ખ્યાલ આવી ગયો જુઓ મેરુદંડ કયો છે તો પૃષ્ઠ બાજુ એ મેરુદંડ છે ત્યાર પછી તમને અહીંયા બ્લુ કલરની જે રચના બતાવું છું આ ઝાલરપાટો બતાવેલી છે આ ભાગમાં શ્વસન માટેની ઝાલરપાટો એમનામાં હોય છે અને પાછળના ભાગે પૂંછડીના ભાગે તમે જુઓ તો આ ભાગ જે છે એ પૂંછડીનો ભાગ તમે કહી શકો છો આ ભાગ જેને કહેવાય પશ્વગુદા ભાગ બરાબર ત્યાં આગળ એનો મળદ્વાર પણ ખુલતો હોય છે તો આ પ્રમાણે એની આકૃતિ છે ખાલી સમજવા માટે ધ્યાન રાખવાની છે હવે મેરુદંડી પ્રાણીઓ અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત તમને અહીંયા સમજાવવામાં આવેલો છે ચલો બધાને આવડી જાય પહેલામાં પહેલું મેરુદંડી કોને તો મેરુદંડ હાજર મેરુદંડ ગેરહાજર સીધી વાત હવે મેરુદંડી પ્રાણીઓ હોય તો એની અંદર પૃષ્ઠ બાજુએ ચેતાતંત્ર હોય હંમેશા અને અમેરુદંડી હોય તો એમાં વક્ષ બાજુએ ચેતાતંત્ર હોય સાઈડ ચેન્જ થઈ જાય પૃષ્ઠ બાજુએ પીઠના ભાગે તો મેરુદંડી અને છાતીના ભાગે તો અમેરુદંડી બીજું મેરુદંડી પ્રાણીઓની અંદર જે ચેતાતંત્ર હોય છે એ પોલું અને એક વડું હોય છે એટલે કે એની અંદર ડબલ રચનાઓ ના હોય ત્યારે અમેરુદંડીની અંદર નક્કર અને બે ચેતાસૂત્રોનું બનેલું બેવડું હોય છે આ ચેતાતંત્રની વિશેષતા છે જે અમેરુદંડી મેરુદંડીને જુદા પાડે છે ત્યાર પછી હૃદયની વાત કરીએ તો મેરુદંડીમાં હૃદય શરીરની વક્ષ બાજુએ જ હોય છે કારણ કે પીઠના ભાગે તો ચેતાતંત્ર છે એટલે વક્ષ એ જગ્યા પડે છે ત્યાં હૃદય ગોઠવી જાય છે અને અમેરુદંડીમાં જો હૃદય હોય તો બધામાં હોય એવું જરૂરી નથી જો હોય તો લખ્યું છે હોય તો એ પૃષ્ઠ બાજુએ જોવા મળતું હોય છે મેરુદંડીમાં પશુગુદા પૂછની હાજરી અનિવાર્ય છે અમેરુદંડીમાં પૂછડાની હાજરી હોય એવું જરૂરી નથી તો આ સામાન્ય તફાવતના મુદ્દા એમસી ક્યુના દ્રષ્ટિકોણથી આપણે તૈયાર કરીશું મિત્રો હમણાં આપણે આના આધારિત પ્રશ્નો પણ પૂછીશું તો એ વખતે તમને ખબર પડવી જોઈએ એ વખતે તમને આવડવું જોઈએ ધ્યાનથી બરોબર સાંભળવાનું છે ચાલો આગળનો પ્રશ્ન મેરુદંડી સમુદાયના ઉપસમુદાયો જણાવો એટલે શું તો અહીંયા આગળ માની લો કે આ રીતે આપણે વિચાર કરીએ આ મેરુદંડી એ સમુદાય છે શું છે મેરુદંડી એ સમુદાય છે તો એના અંડરમાં ત્રણ પ્રકારની કેટેગરી અલગ અલગ જૂથમાં આ રીતે વેચી શકાય છે આ ત્રણ કેટેગરીને આપણે ઉપસમુદાય કહીશું શું ઉપ સમુદાય તો મેરુદંડીના ત્રણ નાના પેટા વિભાગો પડે છે જેને ઉપસમુદાય મેરુદંડી એ સમુદાય છે સમુદાય એને મેરુદંડી કહેવાય ને ઉપસમુદાય ત્રણ છે જેની અંદર મેરુદંડનું સ્થાન એના આધારે અને એના આધારે પ્રકારો પાડ્યા છે પહેલો પ્રકાર છે એ છે પૂચ્છ મેરુદંડી કેવો પ્રકાર છે પૂચ્છ મેરુદંડી બીજું છે એ છે શીર્ષ મેરુદંડી શીર્ષ મેરુદંડી જેની અંદર મેરુદંડ માથાના ભાગે વિકસિત થયેલો હોય છે અને ત્રીજું જે છે એ વાસ્તવિક રીતે કરોડ મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય એવા જેને આપણે કહીએ છીએ પૃષ્ઠવંશી તો પૃષ્ઠવંશી એટલે કેવા તો કરોડમાં રૂપાંતર થઈ ગયું હોય મેરુદંડનું રૂપાંતર શેમાં થયું હોય કરોડ કરોડ સ્તંભમાં થઈ ગયું હોય તો કરોડ સ્તંભવાળા એવું પણ કહેવાય તો આ રીતે ત્રણ કેટેગરી આપણે પાડી શકીએ મેરુદંડના ત્રણ ઉપસમુદાય એના ઉદાહરણો તમારે ખાસ યાદ રાખવાના થશે મેરુદંડી એનું ઉદાહરણ છે એ છે એસીડિયા એનું ઉદાહરણ છે એસીડિયા શીર્ષ મેરુદંડી એનું ઉદાહરણ છે એમ્ફિયા એમ્ફિયા બરાબર અને પૃષ્ઠવશી જે છે એના ઉદાહરણમાં તો ઘણા બધા સમાવેશ થતા જશે જેમાં આપણે આગળ વર્ગીકરણ કરીએ તો એની અંદર પાછા વિભાગો પડે પૃષ્ઠવંશી ની અંદર બે વિભાગો પડે છે જેને પ્રવર્ગ કહેવામાં આવે છે શું કહેવાય છે માછલીઓ જેને જળચર જીવનને અનુકૂલિત કરોડવાળા કહેવાય અને બીજા એ છે ચતુષ્પાદ ચુસ્પાદ ચતુષ્પાદ એટલે શું તો ચાર પગવાળા જેને ચાર ઉપાંગ હોય બે હાથ ને બે પગ એવું અલગ કરવું હોય તો કરો નહીં તો ચાર પગ એ રીતે તો એને આપણે ચતુષ્પાદ કહીશું શું કહીશું ચતુષ્પાદ ચતુષ્પાદ જે છે એનું ફરીથી વર્ગીકરણ થતું હોય છે અને ચતુષ્પાદની અંદર ચાર વિભાગો પાડવામાં આવતા હોય છે ચાર વિભાગો જેની અંદર ઉભય જીવી ઉ ય જીવી બીજો વિભાગ છે એ છે સિસૃપ બીજો વિભાગ છે સરીસૃપ એટલે પેટે સરકીને ચાલનારા સાપ જેવા કાચબા જેવા મગર જેવા પ્રાણીઓ ત્રીજો વિભા ત્રીજો જે છે વર્ગ એ છે વિહગ એટલે કે પક્ષીઓનો વર્ગ ને ચોથો જે વર્ગ છે એ છે સસ્તન સસ્તન બરાબર આપણે જો એને આ બધાની જેમ લખવું હોય તો આમ લખીએ સ પછી સ્ત અને ન સસ્તન તો આ ચાર જે છે એને વર્ગ કહેવાય શું કહેવાય વર્ગ હવે મત્સ્ય જે છે મત્સ્ય માછલીઓ એમાં પણ બે વર્ગ પાડવામાં આવે છે મત્સ્યમાં પણ બે વર્ગ પડે છે કયા કયા તો બે વર્ગ એવા છે મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બરોબર તો અહીંયા આગળ અસ્થિ મત્સ્ય અસ્થિ અને કાસ્થિ એવા બે પ્રકારો પડતા હોય છે તો આ રીતે આખું મેરુદંડી સમુદાય જે છે એનું વર્ગીકરણ તમને અહીંયા બતાવ્યું છે જુઓ આ રીતે તો મેરુદંડીના મુખ્યત્વે ત્રણ ઉપસમુદાય છે શું છે ત્રણ ઉપસમુદાય ઉચ્છ મેરુદંડી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી પૃષ્ઠવંશીનું આ વર્ગીકરણ મેં અહીં ચાર્ટ દોરીને સમજાવ્યું છે જોઈ લો નજર મારી લો પૃષ્ઠવંશીના બે પ્રવર્ગ છે મત્સ્ય અને ચતુષ્પાદ મત્સ્યના બે વર્ગો છે અસ્થિ અને કાશી મત્સ્ય છે એના બે વર્ગો છે અસ્થિ અને કાશી ચતુષ્પાત છે એના ચાર વર્ગો છે ઉભય સરીસૃપ વિહગ અને સસ્તન ખ્યાલ આવી ગયો મિત્રો તો આ પ્રમાણે મેરુદંડીનું આપણે સમજી શકીએ હવે મેરુદંડીમાં જે પહેલા બે ઉપસમુદાય છે એની વાત કરીએ તો એ છે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી ઉચ્છ મેરુદંડીનું બીજું લાડકું નામ પણ અહીંયા આપેલું છે મિત્રો જેને કહેવામાં આવે છે કંચુક મેરુદંડી ઉચ્ચ મેરુદંડીને કંચુક મેરુદંડી પણ કહેવાય તો આ મેરુદંડી પ્રાણીઓ છે એની અંદર બહુ વિશેષતા નથી આદિ મેરુદંડીઓ છે સૌથી પહેલામાં પહેલાં મેરુદંડી એ પ્રાણીઓ તરીકે આને સમજી શકાય ત્યાર પછી સંપૂર્ણ રીતે દરિયાઈ જીવનને અનુકૂળિત છે મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં જોવા મળે છે અને ડિંભીય અવસ્થામાં પૂંછડીમાં જ એ જોવા મળે છે તો આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે પૂંછડીમાં અને ડિંભીય અવસ્થામાં જોવા મળે એના ઉદાહરણ છે એસિડિયા સાલ્પા અને ડોલિરિયમ ઉદાહરણ માટે જ આ તૈયાર કરવાનું એના લક્ષણો તો ખાસ આપેલા નથી એટલે ઉદાહરણ જ આઈએમપી મુદ્દો કહેવાય પૂછ મેરુદંડીના ઉદાહરણ આવડવા જોઈએ એસિડિયા સાલ્પા અને ડોલિયોલમ ત્યાર પછી આપણે જોઈએ તો શીર્ષ મેરુદંડી કોની વાત કરીએ શીર્ષ મેરુદંડી એટલે કે જેના શીર્ષ પ્રદેશની અંદર મેરુદંડ હાજર હોય એને શીર્ષ મેરુદંડી કહેવાય શીર્ષ મેરુદંડી તો આ પ્રાણીઓમાં પણ એવી જ વિશેષતાઓ છે મિત્રો કે સંપૂર્ણ રીતે દરિયાઈ જ છે એ પણ આદિ મેરુદંડીઓ જ કહેવાય અને મેરુદંડ જે છે સમગ્ર જીવન દરમિયાન આજીવન શીર્ષથી પૂછ સુધી વિસ્તરેલો હોય છે શીર્ષમાં એની શરૂઆત થાય અને ત્યાર પછી ધીમે ધીમે પૂછ તરફ પણ મોટા ભાગનો જે મેરુદંડ છે એ શીર્ષ પ્રદેશમાં હાજર હોય છે એટલે એને આપણે શીર્ષ મેરુદંડી એવું કહીએ છીએ ખ્યાલ આવ્યો એના ઉદાહરણની અંદર એમ્ફિઓક્સસ અને બ્રેક્યોસ્ટોમા આના એના અંદર ઉદાહરણ જે છે એ ખાસ યાદ રાખવાના છે ઉદાહરણનો મુદ્દો જ આઈએમપી છે ખ્યાલ આવી ગયો તો જીવન પર્યંત મેરુદંડ ધરાવતા પ્રાણીઓના લક્ષણોમાં બે લખ્યા છે બે જ ના આવે હજુ પણ એક ત્રીજો આવશે જેને આપણે શું કહીએ છીએ સાચા અર્થમાં મેરુદંડી એટલે કે આજીવન મેરુદંડ જે છે એનું રૂપાંતર શેમાં થતું હોય કરોડ સ્તંભના સ્તંભની અંદર થતું હોય તો એવો પ્રકાર છે પૃષ્ઠવંશી પ્રાણીઓ તો પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે તો આ પ્રાણીઓની અંદર શું વિશેષતા રહેલી છે તો આ ઉપસમુદાયના સભ્યો ગર્ભકાર દરમિયાન મેરુદંડ ધરાવે છે મેરુદંડનું પુખ્ત અવસ્થાએ કાસ્તી કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે તો મોસ્ટ 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 આઈએમપી લક્ષણ આ યાદ રાખવાનું છે તમારે શું તો મેરુદંડનું પુખ્ત અવસ્થાએ કાસ્તી કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર થાય છે આથી બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી એવું કહી શકાય પૃષ્ઠવંશીનો અર્થ જ એવો થાય કે કરોડસ્તંભ હાજર રહે હવે ત્યાર પછીનું અગત્યનું લક્ષણ શું છે પૃષ્ઠવંશીનું તો વક્ષ બાજુએ કે આગળ શરીરમાં વક્ષ બાજુએ છાતીના ભાગે બે ત્રણ કે ચાર કોટરયુક્ત હૃદય હોવું એ અનિવાર્ય લક્ષણ છે પૃષ્ઠવંશી હોય એટલે એને હૃદય હોય હૃદય કાં તો બે ખાનાનું હોય જો આ રીતે બતાવું એમ આવી રીતે બે ખાનાનું હૃદય હોય તો માછલીઓ જે છે એમાં બે ખાનાનું હૃદય આ રીતે જોવા મળે ત્રણ ખાનાનું હોય તો તમે જુઓ તો દેડકા જેવા ઉભય જેવી પ્રાણીઓ છે એમાં આ રીતનું તમને ત્રણ ખાનાવાળું હૃદય જોવા મળે ત્રિખંડીય અને મનુષ્યનું હૃદય તો તમે બધા જાણો જ છો પણ એને પણ આવ્યા છો દસમામાં એની અંદર બે કર્ણક અને નીચેની બાજુએ આ રીતે બે ક્ષેપક એમ કુલ ચાર હૃદય હોય છે ટૂંકમાં હૃદયની હાજરી એ આ સમુદાયના પ્રાણીઓનું મુખ્ય લક્ષણ કહી શકાય ખ્યાલ આવ્યો તો બે ત્રણ કે ચાર કોટરયુક્ત હૃદય ધરાવે છે તેઓ ઉત્સર્જન માટે વિશેષ કરીને મૂત્રપિંડ જ ધરાવતા હોય માછલી હોય કે ગમે તે હોય ઉત્સર્જન માટે મૂત્રપિંડ ધરાવે છે જે એના શરીરના ક્ષારો અને પાણીનું બેલેન્સ જેને આશ્રુતિ નિયમન કહેવાય એ પણ કરે છે પ્રચલનની વાત કરીએ તો આ બધા જ પૃષ્ઠવંશીમાં પ્રચલન માટે શું હોય તો આપણે વર્ગીકરણ આગળ સમજાયું હતું એને યાદ કરીએ તો કાં તો મત્સ્ય હોય કાં તો ચતુષ્પાદ હોય જો મત્સ્ય હોય તો મીન પક્ષની હાજરી હશે અને ચતુષ્પાદ હોય તો ઉપાંગોની હાજરી અવશ્ય જોવા મળશે તો આ પૃષ્ઠવંશી સમુદાયના નોર્મલ પણ આઈએમપી એવા લક્ષણો કહી શકાય જેને તમારે ખાસ 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 યાદ રાખવાના છે તો આ પૃષ્ઠવંશીના લક્ષણો છે ખ્યાલ આવી ગયો હવે આ વર્ગીકરણ હમણાં આપણે સમજાયું હતું એમ પૃષ્ઠવંશીનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે પૃષ્ઠવંશી એને આપણે એક વિભાગ અથવા ઉપસમુદાય કહીશું ઉપસમુદાય કહીશું અને આ ઉપસમુદાય જે છે એને બે ભાગમાં વેચીશું હનુવિહિન અને હનુધારી જડબા વગરના અને જડબાવાળા જડબા વગરના અને જડબાવાળા જડબા વગરના જે છે એવા પૃષ્ઠવંશી એને ચૂસ કહેવાય એટલે કે જેની અંદર હાડકાં છે પણ જડબા નથી મોડામાં એને અલગ કર્યું છે ને જડબાવાળા જે છે જેને જડબા છે ઉપર નીચે દાંતને હારમાળાવાળા જડબા તો એને બે ઉપરી વર્ગમાં વેચવામાં આવે છે બરાબર આ અનુવિહીન અને અનુધારી એને અનુસમુદાય કહેવાય શું કહેવાય અનુસમુદાય અનુસમુદાય ઘણીવાર નીટમાં આવો પ્રશ્ન આવી જાય બરોબર કે ભાઈ પૃષ્ઠવંશી સમુદાય અથવા તો ઉપસમુદાયને કયા અનુસમુદાયમાં વેચવામાં આવે છે તો લખવાનું અનુવિહીન અને અનુધારી અનુધારીને કયા ઉપરી વર્ગમાં વેચવામાં આવે છે તો બે ઉપરી વર્ગ છે મત્સ્ય જે મીન પક્ષ ધરાવતા હોય અને ચતુષ્પાદ જે ઉપાંગો ધરાવતા હોય બરાબર મત્સ્યની અંદર બે વર્ગ અલગ કરવામાં આવેલા છે બે વર્ગ કયા છે તો કાસ્તી મત્સ્ય અને અસ્થિમત્સ્ય અને ચતુષ્પાદમાં ચાર ઉભયજીવી સરિસરૂપ વિહગ અને સસ્તન આ વાત હમણાં આપણે તમને સમજાવી હતી તો ખ્યાલ આવી ગયો મિત્રો તો અહીંયા આગળ આપણે મેરુદંડી જે છે એના મેરુદંડી સમુદાયના ઉપસમુદાય અને અનુસમુદાયની વાત અહીંયા કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવા વર્ગની સમજૂતી મેળવીએ તો અહીંયા આગળ ઉપસમુદાય આપણે જોયું એના અનુસમુદાય જડબા વિહીન અને જડબા આધારી તો જડબા વગરના પ્રાણીઓ જે છે એનો એક વર્ગ આપણે અહીં ભણવાનો છે એ છે ચૂસમુખા વર્ગ ચૂસમુખા વર્ગ એ હનુ ઉપસમુદાયમાં સમાવિષ્ટ થતું હોય છે હનુ વિહીન અનુસમુદાય સોરી હનુ વિહીન અનુસમુદાય અનુ સમુદાય આ યાદ રાખવાનું છે ખ્યાલ આવ્યો યાદ રહી જશે બધાને કયો સમુદાય હનુ વિહીન સમુદાય એનું આ સભ્ય છે તો અહીંયા આગળ આપણે એની માહિતી લઈએ બહુ જ સરસ અને મજાની માહિતી છે યાદ રહી જાય એવી જ છે મુખાનો નામ નામ ઉપરથી જ ખ્યાલ આવે ને આપણને ચૂસ એટલે ચૂસકો અને મુખ એટલે મુખ તો મુખ પ્રદેશ જે છે એમાં ચૂષકોની હાજરી એ અહીંયા આગળ તમે જુઓ તો હું તમને માર્ક કરીને બતાવું છું કે આ પ્રાણીના મુખનો જે ભાગ છે ત્યાં આગળ અહીંયા આગળ આવી રીતનું ચૂસક આવેલું છે જુઓ બતાવ્યું મેં અહીંયા આગળ શું આવેલું હોય છે ચૂષક ચૂસક આવેલું હોય છે અને આ ચૂષકને કારણે શું કરે છે તો અન્ય પ્રાણીના શરીર ઉપર આ જે પ્રાણી છે એ ચોટીને રહેતું હોય છે બરાબર તો અહીંયા આગળ ચૂષકની હાજરી એ વિશેષ ધ્યાન ખેંચે એવું લક્ષણ છે જે અહીંયા મેં બતાવ્યું છે આકૃતિમાં જોઈ શકો છો ચૂષક ખ્યાલ જડબાની બદલે ચૂષકની હાજરી હોય છે એટલે આ ચૂષકને કારણે અન્ય અન્ય માછલીના શરીર પર ચોટીને રહેનારા સજીવો છે એટલે અહીંયા આગળ લખ્યું છે કે બધા જ જીવંત સભ્યો માછલીઓ પર પરોપજીવી જીવન ગાળે છે બાહ્ય પરોપજીવી એટલે કે માછલીના શરીરમાંથી લોહી ચૂસીને પોતે પોષણ મેળવનારા છે જેમ આપણા માથામાંથી જૂ લોહી ચૂસીને જીવન ગાળે મચ્છર આપણા શરીર ઉપર ડંખ મારીને લોહી ચૂસીને જીવન ગાળે એવા આ બાહ્ય પરોપજીવીઓ છે તેઓ શરીરને લંબ અક્ષે શ્વસન માટે ઝાલરપાટો ધરાવે જો અહીંયા આગળ ઝાલરપાટો તમને બતાવું છું તો અહીંયા આગળ તમે જોશો તો આ ઝાલરપાટો છે જો આ સર્કલ કર્યું એમાં તમને ખાચા ખાચા જોવા મળે છે જેને આપણે રંગ પણ પૂરી દઈએ બરોબર છે વાદળી રંગ પૂરી દઈએ તો આ ઝાલરપાટો છે બધી દેખાય તમને તો શ્વસન માટે છ થી પંદર જોડ ઝાલર ફાટો તમને જો અહીં આકૃતિમાં તમને સાત જોડ બતાવેલી છે તો આ એક એનું વિશેષ લક્ષણ કહી શકાય મિત્રો જે તમારે ખાસ યાદ રાખવાનું છે હવે ચુસમુખા જે છે એક પ્રકારનું હનુવિહીન કે જડબા વિહીન મુખ ધરાવે છે એમના શરીર ઉપર ભીંગડા આવેલા અહીંયા લખ્યું તેમના શરીર પર ભીંગડા અને યુગ્મ મીન પક્ષો હતા મતલબ શું થયું કે શરીર ઉપર ભીંગડાનું આવરણ હોય છે જો હું લીલા રંગથી આવરિત કરું આ બધો વિસ્તાર એ ભીંગડાવાળો જ પ્રદેશ હોય છે અને આ ભીંગડાને કારણે એનું શરીર જે છે એ થોડું રક્ષણાત્મક કવચ પ્રાપ્ત કરેતું હોય છે તો શરીર ઉપર આ પ્રકારના ભીંગડાનું આવરણ તમને જોવા મળતું હોય છે જો આ બધું મેં લીલા રંગથી બતાવ્યું એ ભીંગડાનું આખું આવરણ જ છે આવી ગયો તો આ રીતે ભીંગડા ધરાવે છે અને યુગ્મ યુગ્મ એટલે જોડીમાં જોડીમાં મીન પક્ષ ધરાવતા નથી જો અહીંયા લાલ કલરથી બતાવું એ મીન પક્ષ છે તો આ એક મીન પક્ષ છે તમે જોઈ શકો છો લાલ રંગથી મેં કરી દીધો અંકિત આ બીજું મીન પક્ષ છે આ ત્રીજું અપુચ્છ મીન પક્ષ છેલ્લું તો યુગ્મ મીન પક્ષ એટલે શું તો સામસામે હોય ડાબી બાજુ હોય એવું જ જમણી બાજુ હોય પણ અહીં તમને એવું જોવા નહીં મળે આ મીન પક્ષ સ્વતંત્ર છે આ પક્ષ પણ સ્વતંત્ર છે હાજરી તમને જોવા મળે યુગમાં ના હોય એમ સ્વતંત્ર મીન પક્ષ જોવા મળે છે તો આ પ્રાણીની અંદર વિશેષતા આ તમારે ખાસ યાદ રાખવાની છે કે શરીર પર ભીંગડા હોય છે અને યુગમાં વિપક્ષ હોતા નથી હવે માથાના ભાગે અહીંયા વાત કરીએ તો માથાના ભાગે ખોપરી અને પીઠના ભાગે આ રીતે હું લીટી કરું છું ત્યાં આગળ કરોડસ્તંભના મણકા પણ હોય જે મેં લાલ લીટી કરી છે ત્યાં કરોડના મણકા પણ હોય છે એટલે ખોપરી અને કરોડસ્તંભ હોય પણ એ કાસ્તીમય છે યુ હેવ ટુ રિમેમ્બર મોસ્ટ આઈએમપી મુદ્દો કહેવાય આ જે ચૂસમુખા વર્ગનું મૂળ મૂળ લક્ષણ કહેવાય એમાં આ યાદ રાખવાનું છે જ પછી એમના શરીરમાં પરિવહન બંધ પ્રકારનું હશે અને હૃદય બે ખંડનું હશે ચૂસમુખા દરિયાઈ જ હોય છે મીઠા પાણીમાં હોય નહીં પણ જ્યારે પ્રજનનની વાત આવે આપણે મિત્રો પ્રજનનની વાત કરીએ તો પ્રજનનની અંદર આ લક્ષણો આવશે કે પ્રજનન કરવું હોય ત્યારે એમને મીઠા પાણીમાં આવવું પડે છે એટલે અંડજનન ઈંડા મૂકવા માટે શું લખ્યું છે અંડજનન ઈંડા મૂકવા માટે મીઠા પાણીની અંદર આવવું પડે છે એમને એટલે અંડજનનનો જે સમયગાળો હોય ત્યાં સુધી એ મીઠા પાણીમાં આવે કેવી રીતે આવે તો દરિયાનું જ્યાં નદી સાથે સંગમ થતું હોય મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય નદી જ્યાં દરિયાને મળતી હોય ત્યાં આગળ મીઠું અને ખારું પાણી બે ભેગું થાય બરાબર તો એવા વિસ્તારોની આજુબાજુમાં જ આ વધારે જોવા મળે એટલે પ્રજનન કરતી વખતે એ શું કરે તો દરિયાના મીઠા પાણીમાંથી તરતી 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 ક્યાં આવે સોરી દરિયાના ખારા પાણીમાંથી તરતી તરતી ક્યાં આવે મીઠા પાણીમાં આવે અને મીઠા પાણીમાં આવીને પ્રદ્ન કરી ઈંડા મૂકે પરંતુ પોતે મીઠા પાણીને અનુકૂલિત ન હોવાથી પોતાની જીવ ગુમાવી દે ઘણીવાર મરી પણ જાય પણ પોતાના મૃત્યુના ભોગે પણ એ અંડજનન કરે છે અહીં લખ્યું છે અંડજનન બાદ થોડા દિવસોમાં મરી જાય છે એનું કારણ શું કારણ કે મીઠા પાણીમાં એનું શરીર આશ્રુતિ નિયમન કરી શકતું નથી હવે જીવનમાં એક જ વાર પ્રજનન કરવામાં આ સફળ થાય છે બાકી તો એનું મૃત્યુ થઈ જ જાય છે ડીંબ બને છે ઈંડામાંથી ડીંબ બને અને ડીંબ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે જે ડીંબ બને છે માતૃપિતૃ જેવો ના હોય એટલે અહીંયા આગળ કેવો વિકાસ જોવા મળે તમને તો અહીંયા લખી દેવાનો પરોક્ષ વિકાસ જોવા મળે કેવો પરોક્ષ વિકાસ તમને જોવા મળે છે એના આ પ્રજનનના મુદ્દા એની અંદર આપણે આ રીતે સમાવેશ કરીશું અને છેલ્લે આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર આપણે લેમ્પ્રી અને હેગફિશ તો અહીંયા આગળ તમને લેમ્પ્રીનું આ જે આપેલું છે આકૃતિએ લેમ્પરીની આપી છે પણ લેમ્પ્રી અને હેગફીશ એના બીજા નામ પણ આપેલા છે પણ યાદ રાખજો એ છે પેટ્રોમાયઝોન અને મિક્સિન બરાબર તો લેમ્પ્રી અને હેગફીશ બહુ અગત્યના ઉદાહરણો છે તો આ સમુદાય એ આ રીતે આપણે આટલું યાદ રાખશું તો અહીંયા આગળ આપણે આ પીરિયડ પૂરો કરીએ છીએ મિત્રો આ જે મુદ્દો ચલાવ્યો એને અનુલક્ષીને આપણે પ્રશ્નોત્તરી પણ કરીએ છીએ તો બધા પ્રશ્નોત્તરી માટે રેડી થઈ જજો આવતા પિરિયડમાં વધુ સારી રીતે નવા મુદ્દા સાથે મળીશું બરાબર